આગામી ચંદી પડવાના પર્વને ધ્યાનમાં લઈ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ભાગળ વિસ્તારમાં આવેલ ઘારી વિક્રેતાને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યાંથી ઘારીના સેમ્પલો લઈ સીલ કરી પૃથ્થકરણ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે ચૌદ દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જો સેમ્પલ ફેલ જણાશે તો ફૂડ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહીની તૈયારી પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે અહીં ઉલ્લેખનીય છે કે ચંદી પડવાના પર્વની માંડ માંડ બે દિવસ જેટલો સમય બાકી રહ્યો છે હલકી કક્ષાનો માવો અને બિન આરોગ્યપ્રદ ડ્રાય ફ્રૂટની ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી ચંદી પડવાના પર્વ નિમિત્તે સ્તુર્તિવાસીઓ દર વર્ષે કરોડો રૂપિયાની ઘારી અને ભૂસુ આરોગી જતા હોય છે સ્વાદ સુરતીઓ જે ઘારી આરોગી જાય છે તે આરોગ્યપ્રદ છે કે બિનઆરોગ્યપ્રદ તેનો ખ્યાલ પણ તેઓને હોતો નથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા પણ સમયાંતરે ઘારી અને મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ કરી સેમ્પલો લેવામાં આવતા હોય છે જ્યાં બે દિવસ બાદ ચંદી પડવાનો પર્વ હોવાથી પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે આજરોજ રોજ ઘારીના વેપારીને ત્યાં દરોડા પાડી તપાસ હાથ ધરી છે કેટલાક વેપારીઓ દ્વારા ઘારીમાં વપરાતા હલકી કક્ષાના ડ્રાય ફ્રૂટ અને બિન આરોગ્યપ્રદ માવાનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે જે બાબતને ધ્યાને લઈ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે આજ રોજ ભાગળ વિસ્તારમાં આવેલા ઘારી વિક્રેતા મોહન મીઠાઈવાળા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી અલગ અલગ ઘારીના સેમ્પલો લેવામાં આવ્યા છે જે સેમ્પલોને સીલ કરી પૃથ્થકરણ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે તપાસ અર્થી મોકલવામાં આવ્યા છે આ સેમ્પલોનો રિપોર્ટ ચૌદ દિવસ બાદ પાલિકાને મળી રહેશે જો કે સેમ્પલોનો રિપોર્ટ આવે ત્યાં સુધી તો સુરતીઓ કરોડોની ઘારીની મેજબાની પણ માળી જશે જેમાં ખ્યાલ પણ ન આવી શકે કે સુરતીઓ આરોગ્યપ્રદ ઘારી આરોગી ગયા છે કે પછી બિન આરોગ્યપ્રદ ઘારીની જેથી પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલોનું રિપોર્ટ વધુ ઝડપી મળી રહે તે માટે સંબંધિત વિભાગને કર્યું છે જો રિપોર્ટમાં સેમ્પલ ફેલ જણાશે તો પાલિકા દ્વારા વેપારી સામે ફૂડ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે